આયોજિત ઓનલાઈન વિડિયો લેક્ચરમાં તમારું ફરીવાર સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 11 સાયન્સમાં સ્વાધ્યાય પરમાણુનું બંધારણ એનું સ્વાધ્યાય સોલ્યુશન કર્યું અને લાસ્ટ આપણે 9મા દાખલા સુધી પૂર્ણ કર્યું. હું આશા રાખું છું કે તમે કમ્પ્લીટ 99 દાખલા વ્યવસ્થિત ગણી લીધા છે. તો આપણે હવે 10મા દાખલાથી કન્ટિન્યુ આજે કરીએ છીએ. ક્લિયર છે? પણ એક કાલની શરત કે જોડે વિડીયો લેક્ચર જોવો છો ત્યારે ટેક્સ્ટ બુક રાખવી ફરજિયાત છે, એટલે રકમમાં તમને કન્ફ્યુઝન ન થાય. ક્લિયર છે? ધ્યાન આપજો, આપણે 10મા દાખલા તરફ જઈએ. ક્લિયર છે? આપણને શું કીધેલું છે ત્યાં? 242 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું, તરંગ લંબાઈ આપેલી છે, કેટલી આપેલી છે? 242 નેનોમીટર ધરાવતું વિદ્યુત ચુંબકીય વિકિરણ સોડિયમ પરમાણુનું આયનીકરણ કરવા માટે પૂરતું છે. બરાબર છે? તો સોડિયમની આયનીકરણ ઉર્જા શોધવાની કીધી છે, એટલે ઈ શોધવાનો કીધો છે. કિલો જુલ મોલમાં ગણો. તો અહીંયા તરંગ લંબાઈ તમને આપેલી છે, કેટલી આપેલી છે? લેમ્ડા બરાબર 242 નેનોમીટર, 242 નેનોમીટર. અને ઉર્જા શોધવાની કીધી છે. શું શોધવાની કીધી છે? ઉર્જા શોધવાની કીધી છે. પણ એના માટે એક શરત રાખી છે કે ઉર્જા કિલો જુલ પ્રતિ મોલમાં શોધો. સામાં કિલો જુલ મોલ ઇન્વર્સમાં શોધો. ક્લિયર છે? આપણે બધા પરિચિત છીએ કે ઉર્જા શોધવી હોય તો એના માટે સૂત્ર શું હતું? તો ઈ ઇઝ ઇક્વલ ટુ એચસી અપોન લેમ્ડા. આ જ સૂત્ર વાપરશું, કારણ કે આપણને લેમ્ડા આપેલો છે, એચ જાણીએ છીએ અને સી જાણીએ છીએ. તો એચ બરાબર 6.626 ગુણ્યા 10^-34 ગુણ્યા સી, સી એટલે પ્રકાશ સુધી 3×10^8 ભાગ્યા લેમ્ડા 242 નેનોમીટર. તો નેનોમીટરમાં આપણે નહીં રાખીએ અને સામો ફેરવશું આપણે મીટરમાં. સામો ફેરવશું મીટરમાં. તો એ આપણને શું મળશે? તો ધ્યાન આપજો, નેનોમીટરનું મીટર એટલે 242×10^-9. ક્લિયર છે? તો હવે આનું સાદુ રૂપ આપશો એટલે -34 છે, અહીંયા 8 છે, અહીંયા 9 છે. 9 ઉપર જશે એટલે પ્લસ થશે. 8 × 2 = 17 એટલે -34 + 17. તો તમે આનું સાદુ રૂપ આપશો 6.626×3/242. ક્લિયર છે? તો એનું મૂલ્ય તમને મળશે 0.08 × 10^-17. કેટલી મળે છે? 0.08 × 10^-17. પણ આ મૂલ્ય તમને જુલ એટીએમ ઇન્વર્સ જુલમાં મળશે. સામાં મળશે? જુલમાં. આપણને સામાં શોધવાનું કીધું છે, કિલો જુલમાં શોધવાનું કીધું છે. સામાં શોધવાનું કીધું છે, કિલો જુલ. બરાબર છે? તો આપણે આગળ ચર્ચા કરીએ કે એક મોલમાં સોડિયમ પરમાણુની આયનીકરણ એન્થાલ્પી કેટલી હોય શોધી. તો એક મોલ શબ્દ આવે છે તો આપણે સાના વડે ગુણવું પડશે? એવોગેડ્રો અચળાંક વડે. બરાબર છે? ધ્યાન આપજો, એક મોલમાં સોડિયમ પરમાણુની આયનીકરણ એન્થાલ્પી બરાબર એની ઉર્જા એટલે કે 0.08×10^-17×6.022×10^23. બરાબર? આ મૂલ્ય તમને ફરીવાર સામાં મળશે, જુલમાં મળશે. પણ કિલોગ્રામમાં કન્વર્ટ કરવા માટે આપણે શું કરશું? 1000 પડે એને બાકી દઈશું. ક્લિયર છે? તો એ મૂલ્ય તમને મળે છે 0.4946 × 0.4944 × 10^6, કારણ કે 7 માંથી 17 માંથી 23 આપણે બાદ કરવાની. ક્લિયર છે? તો આપણે 6 ઘાત હજુ નથી લખ, તો આપણે 6 સ્ટેપ ખસવું પડશે. 1, 2, 3, 4, 5 અને 6 એટલે બીજા બે 0 મૂકી દઈએ તો 4, 9, 4, 4, 0, 0 થઈ ગયું. 1, 2, 3, 4, 5 અને 6. બરાબર છે? તો અહીંયા આટલા કિલો જુલ આપણને મળે છે. શું મળે છે? આટલા કિલો જુલ પ્રતિ મોલ. બરાબર છે? અથવા તમે 10^3 લખશો
तो 40 क्लियर छे। आगळ आपणे चर्चा करीए कि एटला किलो जूलना मूल्यने आधारे आपणे एनी गणतरी करी शकीए छीए, क्लियर छे। ચાલો એવું એવો આપણને એક બીજો દાખલો આપેલો છે, અગિયારમાં દાખલા તરફ આપણે જઈએ, બરાબર રકમને સમજો। 25 વોટનો એક બલ્બ, કેટલા વોલ્ટનો? 25 વોલ્ટનો એક બલ્બ પીળો પ્રકાશ ઉત્સર્જિત કરે છે। કયો પ્રકાશ? પીળો પ્રકાશ ઉત્સર્જિત કરે છે। તેની તરંગ લંબાઈ 0.57 માઇક્રોમીટર હોય તો પ્રત્યેક સેકન્ડ ઉત્સર્જિત થતા ક્વોન્ટમનો દર ગણો, બરાબર। તો આપણને આપેલું છે 25 વોટનો એક બલ્બ, 25 વોટ એનો મતલબ શું થાય? 25 જૂલ પ્રતિ સેકન્ડ, બરાબર। એક પીળો પ્રકાશ ઉત્સર્જિત કરે છે જેની તરંગ લંબાઈ લેમડા આપણને આપેલી છે, લેમડા બરાબર 0.57 માઇક્રોમીટર, 0.57 માઇક્રોમીટર, માઇક્રો એટલે 10^-6, 0.57 × 10^-6 મીટર, ક્લિયર છે। તો પ્રત્યેક સેકન્ડ ઉત્સર્જિત થતા ક્વોન્ટમનો દર ગણો, શું શોધવાનું કીધું? પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત થતા ક્વોન્ટમનો દર ગણો, ક્લિયર છે। તો આપણે સાદુરૂપ આપશું તો આપણે પહેલાં ઈ શોધી દઈએ, ઈ બરાબર HC/λ, કોમન સૂત્ર છે। એચ બરાબર શું? 6.626 × 10^-34 ગુણ્યા સી, સી એટલે પ્રકાશનો વેગ, 3 × 10^8 ભાગ્યા લેમડા, તરંગ લંબાઈ કેટલી આપેલી છે? 0.57 × 10^-6, ક્લિયર છે। તો આપણે સાદુરૂપ આપશું ત્યારે આપણને શું મળે છે? તો 34.87 × −6 ઉપર જશે એટલે પ્લસ, 8 × 6 = 14, ક્લિયર છે। 14 બાદ કરો એટલે 10^-34 માંથી 14 બાદ કરો, કેટલા મળે છે? 10^-20, શું મળે છે આપણને? ઉર્જા કેટલી મળે છે? 8, ક્લિયર છે। હવે આપણે આગળ ચર્ચા કરીએ કે પ્રત્યેક સેકન્ડ, પ્રત્યેક સેકન્ડ ઉત્સર્જિત થતા વિકિરણની સંખ્યા, પ્રત્યેક સેકન્ડ ઉત્સર્જિત થતા વિકિરણની સંખ્યા, પ્રત્યેક સેકન્ડ ઉત્સર્જિત થતા વિકિરણની સંખ્યા, બરાબર આપણને કેટલા વોલ્ટ આપેલા છે? 25, કેટલા આપેલા છે? 25, ક્લિયર છે। તો આપણે શું કરશું? બરાબર ધ્યાન આપજો કે 25 ભાગ્યા, ડાયરેક્ટ તમારી જે ઈ આવે છે એને ઈ મૂકી દેજો, ઈ તમે કેટલું શોધ્યું છે? 34.87 × 10^-20, બરાબર છે। તો 25 વોટ તમને આપેલું છે અને તમારું જે ઈ શોધ્યો છે એને તમે નીચે મૂકી દીધું, ક્લિયર છે। તો એ મૂલ્ય તમને કેટલું મળે છે? તો 25 ભાગ્યા 34.87, તો અહીંયા આપણે શું કરશું? તો 0.71 નીચે માઇનસ છે, ઉપર જશે તો 20 કાઢ, બરાબર છે। અને આનું આપણે હજુ સાદુરૂપ આપવું છે વૈજ્ઞાનિક સાંકેતિક પદ્ધતિ અનુસાર, 10^ કેટલી મળે છે? 10^19 કાઢ અને સેકન્ડ, ક્લિયર છે। ચાલો ફટાફટ જોઈ લો આટલું, પછી આપણે ચાલો, તો આપણે હવે 12મા દાખલા તરફ જઈએ, સ્વાધ્યાયનો દાખલા નંબર 12, એની ચર્ચા કરી, બરાબર ધ્યાન આપજો। એક ધાતુ સપાટીને 68,000 એંગસ્ટ્રોમની તરંગ લંબાઈ વિકિરણની સામે ખુલ્લી મૂકવામાં આવે છે ત્યારે શૂન્ય વેગથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે। ધાતુની દહેલી આવૃત્તિ V0 અને કાર્યવિધિ W0 ગણો। પહેલાં આપણને શોધવાનું શું કીધું છે? V0 શોધવાનું કીધું છે અને W0 શોધવાનું આપણને કીધું છે, પણ આપેલું શું છે? તરંગ લંબાઈ 6800 એંગસ્ટ્રોમ, તો લેમડા ઇઝ ઇક્વલ ટુ 6800 એંગસ્ટ્રોમ, તો એંગસ્ટ્રોમ એટલે 10^-10 મીટર, બરાબર। તો
6800 × 10⁻¹ मीटर। क्लियर? तो W0 અને V0 શોધવાનું કે છે, તો આપણે વેગનું સૂત્ર જાણીએ, V બરાબર C / લેમ્ડા, V બરાબર C / લેમ્ડા, બરાબર છે? તો આવૃત્તિ બરાબર, આવૃત્તિ સૂત્ર આપણે જાણીએ છીએ, આવૃત્તિ બરાબર વેગ ભાગ્યા તરંગ લંબાઈ, બરાબર? તો આવૃત્તિ એટલે V બરાબર વેગ એટલે પ્રકાશનો વેગ C / લેમ્ડા, બરાબર? તો આવું લખી શકાય V0 બરાબર C / લેમ્ડા C, બરાબર? V0 is equal to C / લેમ્ડા 0, આનું સૂત્ર હકીકતમાં આવૃત્તિ V બરાબર C / લેમ્ડા થાય, પણ અહીંયા આપણને V0 શોધવાનું કીધું છે, આપણને લેમ્ડા 0 નું મૂલ્ય આપેલું છે, તો C આપણને જાણીએ છીએ મૂલ્ય 3 × 10⁸ / તરંગ લંબાઈ 6800 × 10⁻¹ क्लियर छे? तो 3/6800 करशो त्यारे ए मूल्य तमने मळे छे 0.00411 × 8 હતી, ઉપર 10 થશે એટલે પ્લસ થશે 10⁻¹, બરાબર? નીચે માઇનસ 10 છે, ઉપર જશે એટલે પ્લસ થશે, બરાબર? તો તમે એનું ટૂંકમાં સાદુરૂપ આપો છો ત્યારે કેટલા સ્ટેપ પછવાનું? 1, 2, 3 અને 4, 4.11 × 10⁴, 4.11 × 10⁴, બરાબર? અને વી જીરો અને એકમ સેકન્ડ, હજુ શોધવાનું શું કીધું છે? કાર્ય વિધેય. શું શોધવાનું કીધું છે? કાર્ય વિધેય. તો એનું સૂત્ર આપણે જાણીએ છીએ કે કાર્ય વિધેય ડબલ્યુ ઝીરો બરાબર એચ ઇન્ટુ વી ઝીરો. H એટલે શું? પ્લાન્ક અચળાંક. એનું મૂલ્ય જાણો છો? હા. કેટલું? 6.626 × 10⁻¹ × V0, હમણાં તમે શોધ્યા 4.11 × 10⁴, બરાબર? તો બંનેનો ગુણાકાર કરો, 6.626 × 4.11, ક્લિયર? તો એ તમને મળશે 2.91 × 10⁻¹¹ અને પ્લસ 14, બરાબર? તો કેટલી ઘાત મળશે? સમથિંગ 19 કાચ જેવું થશે, કારણ કે અહીંયા તમારો પોઈન્ટ કાપવો પડશે. વૈજ્ઞાનિક સાંકેતિક પદ્ધતિ અનુસાર હકીકતમાં તમે જો ચર્ચા કરો ને તો એક ગુણાકાર તમને મળશે, ધ્યાન આપજો, 6.626 × 4.11, ક્લિયર? તો તમને મળશે 29.02. કેટલું મળશે? 29.02 × 10⁻¹⁴. 34માંથી 14 બાદ કરો એટલે કેટલા વધે? −20, કારણ કે માઇનસ એ મોટી સંખ્યા આગળ નિશાની છે, બરાબર? અને હવે તમે પોઈન્ટ કાપો, 2.902 × 10⁻¹⁹ અને કાર્ય વિજય છે એટલે એકમ શું આવશે? શું આવશે? ક્લિયર છે? ચલો ફટાફટ આપણું નોટ ડાઉન કરી નાખો, પછી આપણે નેક્સ્ટ દાખલા તરફ નંબર જોઈએ આપણે હવે 13, બરાબર? 12 સુધી આપણે કમ્પ્લીટ કર્યું છે. 13મો દાખલો, હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન જ્યારે n બરાબર 4 માંથી ઊર્જા સ્તર n બરાબર 2, n બરાબર 4 માંથી સંક્રમણ કરીને ક્યાં આવે છે? n બરાબર 2 માં આવે છે, ત્યારે ઉત્સર્જિત થતા પ્રકાશની તરંગ લંબાઈ શોધો. ત્યારે ઉત્સર્જિત થતા પ્રકાશની શું શોધવાનું કીધું? લેમ્ડા શોધ, બરાબર? તો આના માટે આપણે એક સૂત્ર લખ્યું હતું, યાદ કરો કે V̇ = 1/λ, V̇ = 1/λ is equal to R, 1/Ni²-1/Nf², બરાબર? ઇનિશિયલ સ્ટેટ માઇનસ પ્રારંભિક સ્ટેટ. તો અહીંયા આપણું શરૂઆત ક્યાંથી કરો છો? આપણે 2 અને ફાઇનલ 4, એટલે કે 4માંથી 2 માં આવે છે. તો આની અંદર આપણે સૂત્રની અંદર કિંમતો મૂકી દઈએ અને R બરાબર શું? રીડબર્ગ અચળાંક. એના માટે આપણે એક સૂત્ર લખ્યું હતું, R ની કિંમત લખી હતી, યાદ કરો તો 1/λ બરાબર 10⁶૭, શાની કિંમત હતી? R ની. કૌંસમાં 1/Ni, Ni = 2² - 1/4²
बराबर आगर साचरूप आप ये 10 छन्नु 77 बेनो स्क्वायर 4 माइनस 4 नो स्क्वायर 16 बराबर तो अजु आगर साचरूप आप ये 10 छन्नु 77 कौंस मा 16 बाजू 4 बाजू पड़ी है 16 माइनस 4 भाग्या 16 गुणिया 4 बराबर तो 10 छन्नु 77 अहिया 16 माइनस 4 એટલે 12 16 4 क्लियर छो ध्यान હવે આપણે શું કરશું તો આપણે અહીંયા શું કીધું હતું v બાર બરાબર 1 અપોન લેમ્ડા બરાબર છે પણ આપણે ધ્યાન આપો આપણે શું કરવાનું છે કે 1 અપોન લેમ્ડા નું કિંમત તમને આ મળે છે પણ મારે તો લેમ્ડા શોધવો છે તો 1 અપોન લેમ્ડા નું લેમ્ડા માં કન્વર્ટ કરીશ તો આ આખું ઉલટાઈ જશે એટલે શું થશે 64 ભાગ્યા 10 96 77 ગુણ્યા શું થઈ ગયો આપ પદ ઉલટાઈ ગયો કારણ કે 1 અપોન લેમ્ડા હતો એનું મૂલ્ય મને લેમ્ડા કરતી બરાબર તો એનું મૂલ્ય મને મળે છે 0.40 તમે કરો તો કેટલું મળે છે 64 ભાગ્યા 10 96 77 ગુણ્યા 12 10 96 77 ગુણ્યા 12 ક્લિયર છે તો 0.40 48 પાસ 0.1234 48 પાસ ક્લિયર છે તો હજુ આપણે પોઈન્ટ કાપી લો તો 1 2 3 4 5 6 અને 7 બરાબર આટલા સુધી હું પહોંચું છું તો શું થશે 486 ગુણ્યા કેટલા સ્ટેપ 1 2 3 4 5 6 અને 7 માઈનસ 7 એકમ સેન્ટીમીટર અને સેન્ટીમીટર નું મીટર માં કન્વર્ટ કરવું હોય તો 486 ગુણ્યા 10 ની માઈનસ 9 મીટર ક્લિયર અને 10 ની 9 ના લખવું હોય તો 486 નેનોમીટર કેટલું 486 નેનોમીટર ક્લિયર એકદમ ઈઝી દાખલો હતો ચલો આપણે તો 14માં નંબરના દાખલા તરફ જઈએ ધ્યાન આપજો શું કીધું છે જો ઇલેક્ટ્રોન n બરાબર 5 ધરાવતો હોય તો એનું મૂલ્ય આપેલું છે n બરાબર 5 ધરાવતો હોય તો હાઇડ્રોજન પરમાણુનું આયનીકરણ કરવા કેટલી ઊર્જા જોઈશે શું શોધવાની વિધિ છે ઊર્જા કોનું આયનીકરણ કરવાનું છે હાઇડ્રોજન પરમાણુનું આયનીકરણ તમારા ઉત્તરની તુલના હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ એન્થાલ્પી બરાબર શબ્દ સમજો આયનીકરણ એન્થાલ્પી n બરાબર 1 કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઊર્જા સાથે કરો ક્લિયર છે તો અહીંયા થોડુંક આપણે ટ્વિસ્ટ કરવાનું છે ધ્યાન આપજો કે આપણે આવું સૂત્ર મેળવ્યું હતું કે ડેલ્ટા E બરાબર E2 માઇનસ E1 તો ડેલ્ટા E નો તફાવત શું મળે છે આપણને E2 માઇનસ E1 ક્લિયર તો E2 અને E1 નો તફાવત એની અંદર આપણે એક સૂત્ર મેળવ્યું હતું આવું ડેલ્ટા E બરાબર છે યાદ કરો માઇનસ 21.8 માઇનસ 21.8 ગુણ્યા 10 ની માઇનસ 19 માઇનસ 21.8 ગુણ્યા 10 ની માઇનસ 19 કૌંસમાં 1 અપોન n2 નો સ્ક્વેર માઇનસ 1 અપોન n1 નો સ્ક્વેર ક્લિયર છે આવું સૂત્ર આપણે બુકમાં એક આપેલું છે ક્લિયર છે હવે અહીંયા માઇનસ નિશાની છે તો હું આ પદને ઉલટાઈ નાખું છું આને આ બદલાવ આને આ બદલાવ તો માઇનસમાંથી શું થઈ જશે પ્લસ શું થઈ જશે પ્લસ 21.8 ગુણ્યા 10 ની માઇનસ 19 અહીંયા પહેલાં શું આવી જશે 1 અપોન એન વન સ્ક્વેર માઇનસ 1 અપોન એન ટુ સ્ક્વેર રેડી છે ચલો હવે આપણે એન વન અને એન ટુ ની કિંમતો મૂકવાની છે તો આપણે એવું ધારી લેવાનું છે કે એન વન બરાબર 5 લેવાના છે આપણને 5 આપેલા છે એન ટુ આપેલા છે નથી આપેલા આપણે શું લેશું ઇન્ફિનિટી ઇન્ફિનિટીનો મતલબ શું થાય અનંત શું લેશું ક્લિયર તો આગળ સાદરૂપ આપશું તો 21.8 ગુણ્યા 10 ની માઇનસ 19 1 અપોન ni સ્ક્વેર n1 n1 બરાબર શું છે 1 અપોન 5 નો સ્ક્વેર માઇનસ 1 અપોન ઇન્ફિનિટી સ્ક્વેર બરાબર છે આને આપણે ભૂલી જવાનું 1 અપોન 5 નો સ્ક્વેર એટલે 5 નો સ્ક્વેર કેટલો થાય 25 તો તમે આખાનું સાદરૂપ આપશો ત્યારે તમને મૂલ્ય મળે છે ગણી નાખજો 1 અપોન 25 25 એટલે 5 નો સ્ક્વેર તો 8.72 કેટલું મળે 8.72 ગુણ્યા 10 ની માઇનસ 19
सॉरी 10^-20 का जूल बराबर। तो आपणे आगळ चर्चा करिए कि हवे एन माथी जशे क्यां, तो पांचमा शक्ति स्तर माथी आपणे एवुं जोयुं हतुं कि 1, 2, 3, 4 अने 5 आ पांचमा माथी पहेलामां संक्रांति करे छे। શું કરે છે? સંક્રાંતિ કરે છે। તો આપણે ફરીવાર આ સૂત્રને થોડુંક અલગ રીતે જોઈશું કે ડેલ્ટા E ડેશ બરાબર 21.8 × 10⁻¹⁹ 1/(n^1^2 − 1/∞^2 બરાબર। હવે n1 બરાબર આપણે ફરીવાર 2 લેવાના છે। શું લેવાના છે? 2। n1 बराबर 2 એટલે કે આ કયા શક્તિ સ્તરમાં આવે છે? બીજા શક્તિ સ્તર। તો 21.8 × 10⁻¹⁹ 1/(2^2 1/∞^2 બરાબર। 21.8 × 10⁻¹⁹ 1/4^2 સોરી 1/(2^2 એટલે કેટલા થઈ જશે? 4 બરાબર। હવે n ગુણાકાર આની સાથે કરવાનો છે તો એ મૂલ્ય આપણને મળે છે 21.8 × 10⁻¹⁹ જુલ બરાબર। તમે ટ્રાય કરી જોજો। હવે આપણે બે ડેલ્ટા ઈ મેળવ્યા છે તો શું કીધું છે આપણને કે કેટલા ગણી ઊર્જાની જરૂર પડશે? તો આપણે શું કરશું કે ડેલ્ટા ઈ ડેશ ભાગ્યા ડેલ્ટા ઈ, ડેલ્ટા ઈ ડેશ આપણને કેટલા મળ્યા? તો કે 21.8 × 10⁻¹⁹ 21.8 × 10⁻¹⁹ ભાગ્યા ડેલ્ટા ઈ કેટલા છે? 8.72 × 10⁻¹⁹ 8.72 × 10⁻¹⁹ બરાબર। તો −20 ઉપર જશે એટલે +20 થઈ જશે, −20 ઉપર જશે એટલે +20। તો આપણને કેટલું મળે છે? 2.5 × 10⁻¹⁹ બરાબર છે। તો આપણે હજુ એક પોઈન્ટ ખસી જઈએ તો આપણનો જવાબ શું આવશે? 25। શું આવશે? 25। તો કેટલી ઊર્જાની જરૂર પડે છે? તો 25 ગણી ઊર્જાની જરૂર પડે। કેટલા ગણી? 25 ગણી ઊર્જાની જરૂર પડે। ક્લિયર છે? ચલો લખી લેજો। ચલો આપણે હવે જઈએ છીએ 15મા દાખલા બરાબર, સમજી લેજો આપણને શું આપે છે। ક્લિયર છે? ચલો n બરાબર 6 ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન દાખલ થાય છે ત્યારે ઉત્સર્જિત રેખાની મહત્તમ સંખ્યા શું હશે? બરાબર n બરાબર 6 આપણને ધરા અવસ્થા કીધું છે, ધરા અવસ્થા એટલે એની પ્રાથમિક અવસ્થા બરાબર। n બરાબર 6 માંથી ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન દાખલ થાય છે, n બરાબર 6 માંથી ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે આપણને શોધવાનું શું કીધું હતું? રેખાની મહત્તમ સંખ્યા। ત્યારે રેખાની મહત્તમ સંખ્યા શોધવાની આપણને કીધી। ક્લિયર છે? તો એક સૂત્ર યાદ રાખજો, ટૂંકું સૂત્ર છે મહત્તમ સંખ્યા બરાબર, યાદ રાખી લેવાનું છે। શું છે? n n માઇનસ 1 n એટલે શું? n એટલે તમને જે શક્તિ સ્તર આપેલો છે એ અને ભાગ્યા 2 બરાબર। ચલો n બરાબર આપણે શું લઈશું? આપણને 6 આપેલા છે, 6 − 1 / 2 બરાબર। તો 6 − 1 એટલે 6 × 30 6 − 1 એટલે 5 × 5 = 2 તો આપણને કેટલો જવાબ મળશે? 15 બરાબર। તો મહત્તમ રેખાની સંખ્યા કેટલી થાય? 15। ક્લિયર છે? આવું હું તમને દાખલા તરીકે n બરાબર 4 માટે આપેલું આવડે? હા, 4 − 1 4 − 1 એટલે 3, 4 × 12 = 2 એટલે 6। તો આ રીતે ગમે તે રીતે તમે MCQમાં વારંવાર પૂછે છે બરાબર છે, તો આપણને ખ્યાલ હોવો જોઈએ। હવે એના પછી આપણે જોઈએ છીએ 16મા નંબરનો એક્ઝામ્પલ બરાબર, સમજી લેજો શું આપેલું છે કે હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલ ઉર્જા, હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલ ઉર્જા
माइनस 2.18 गुणिया 10^-18 जूल एटम है तो पांचमी कक्षा साथ संकळायेल ऊर्जा केटली हशे? तो पांचमी अपने कई सूत्र मेळव्युं हतुं के EN बराबर माइनस 2.18 गुणिया 10^-18 माइनस 2.18 गुणिया 10^-18 भाग्या एन स्क्वेर अने एकम जूल प्रति बराबर छे। तो तमने अहीं एन स्क्वेर एटले कोई पण कक्षा माटे तमे गणी शको छो। अहीं तमने कई कक्षा माटे पूछ्युं छे? पांचमी कक्षा साथे। कई कक्षा साथे? पांचमी। तमे शुं करशो के माइनस 2.18 गुणिया 10^-18 भाग्या 5^2 बराबर। तो 2.18 गुणिया 10^-18 5^2 25 क्लियर छे? तो तमे एनु सादु रूप आपशो तो माइनस निशानी आपणे अवगणी देवानी छे। तो एनु सादु रूप आपशो तमने मूल्य मळशे 0.2.18 भाग्या 25 करो 0.0218 કેટલું મળે છે? 0.0218 ઉપર શું છે? 10^-18 બરાબર છે। પણ તમારે એને વૈજ્ઞાનિક સાંકેતિક પદ્ધતિ અનુસાર ફેરવવી છે। તો તમે શું કરશો? એક અને બે સ્ટેપ કરશો તો 2.18 ગુણ્યા 10^-20 10^-20 જુલ ક્લિયર છે। પણ બીજું કંઈક ગણવાનું એની અંદર આપણને કીધું છે બરાબર। હાઇડ્રોજન પરમાણુ માટે બોહરની પાંચમી કક્ષાની ત્રિજ્યા ગણો બરાબર। બોહરની પાંચમી કક્ષાની ત્રિજ્યા ગણો। કઈ કક્ષાની કીધી છે? પાંચમી। તો બરાબર સમજો, આપણે એક સૂત્ર આગળ ચર્ચા કરી હતી, આર એન બરાબર n² × r બરાબર છે। તો બોહરની ત્રિજ્યાની અભિધારણા જો ત્યારે ચર્ચા કરી, એન એટલે શું? જે તમને કક્ષા કીધી હોય એ। તો અહીંયા આપણે એન બરાબર કેટલા લેવાના છે? 5। તો શું કરશું? 5^2 અને આરનું મૂલ્ય યાદ રાખવાનું છે 0.053। કેટલું છે? 0.053। તો 5^2 કેટલો થાય? તો કે 25 × 0.053 બરાબર છે। તો એનું સાદરૂપ આપો છો તો તમને મૂલ્ય મળે છે 1.3323। કેટલું મળે છે? 1.3323 અને એકમ લખવાનું છે ને, ક્લિયર છે? ધ્યાન આપજો, આપણે આવા ટૂંકા ટૂંકા દાખલા હોય છે પરીક્ષામાં પૂછાતા હોય છે, ક્લિયર છે? ચલો 17મો દાખલો। પરમાણ્વીય હાઇડ્રોજનની બામર શ્રેણીની સૌથી લાંબા સંક્રમણ માટેની તરંગ સંખ્યા બરાબર। પરમાણ્વીય હાઇડ્રોજનની લાંબા સંક્રમણ માટેની તરંગ સંખ્યા ગણવાનું આપણને કીધું છે। શું ગણવાનું કીધું છે? તરંગ સંખ્યા। તો તરંગ સંખ્યાનું સૂત્ર આપણે આવું કંઈક મેળવ્યું, V̄ = RH બરાબર। RH એટલે શું? રીડબર્ગ અચળાંક, કૌંસમાં 1/N² - 1/N²। અહીંયા હકીકતમાં આવે છે માઇનસ, પણ આપણે આને ફેરવી દીધું છે બરાબર। તો આપણે અહીંયા શું કીધું છે? હાઇડ્રોજન પરમાણુ માટે લાંબા સંક્રમણ, તો આપણે બામર શ્રેણી માટે લાંબામાં લાંબુ સંક્રમણ લાયમન બામર પાસવન બ્રેકેટ ફૂડ, એના માટે જો લાયમન અને બામર, આપણને બામર માટે પૂછ્યું તો લાંબામાં લાંબુ સંક્રમણ કયું થશે? તો કે N₁ = 2 અને N₂ = 3। કઈ શ્રેણી માટે? બામર શ્રેણી માટે બરાબર। આપણે એક આકૃતિ દોરી હતી, લાયમન બામર પાસવર્ડ બેકેટ ફૂડ, આટલામાંથી આટલામાં સંક્રાંતિ થાય છે, તમને વાત ક્લિયર હશે બરાબર। તો V̄ = તો RH નું મૂલ્ય આપણે આર એચને થોડી વાર ચાલો એની પોઝિશનમાં રાખીએ, RH 1/N₁² N₁ = આપણે શું લીધું? 2² - 1/3² બરાબર છે। તો 2² ક્યાં બરાબર? RH 2² = 4 3² = 9 બરાબર, RH 9 - 4 9 × 4 બરાબર RH
माइनस आर એટલે 5 અને 9 4 36 બરાબર પર રીડબર અચળાંક નું મૂલ્ય તો યાદ રાખજો 1.907 ક્લિયર 1.907 ગુણ્યા 10 ની 7 ગુણ્યા 5 ભાગ્યા 36 ક્લિયર તો એ મૂલ્ય આપણને કેટલું મળશે તો એ મૂલ્ય આપણે સાદરૂપ આપશું 1.907 ગુણ્યા 5 ભાગ્યા 36 તો 1.523 ગુણ્યા 10 ની 6 1.523 ગુણ્યા 10 ની 6 બાર મીટર શાના બરાબર V બાર બરાબર V બાર શું દર્શાવે છે તરંગ સંખ્યા શું દર્શાવે છે તરંગ સંખ્યા ક્લિયર છે ચલો લખી લેજો આપણે 18મા દાખલા તરફ આવ્યા છીએ 18મો દાખલો વાંચી લો ફટાફટ કે હાઇડ્રોજન પરમાણુની બહર કક્ષા 1માંથી બહર કક્ષા 5માં તો 1માંથી 5માં તો આપણે સેમ સૂત્ર E બરાબર સોરી V બાર બરાબર બરાબર તરંગ સંખ્યા બરાબર રીડબર્ગ અચળાંક 1/n² - 1/n² પણ અહીંયા ઊર્જા શોધવાની કીધી છે ઊર્જા શોધવાની કીધી છે તો ઊર્જા માટે આપણે શું કરશું તો આપણને પહેલા ડેલ્ટા V બાર નું મૂલ્ય મળે છે બરાબર ત્યાં આપણે તરંગ લંબાઈ શોધી લઈશું તરંગ લંબાઈ શોધ્યા પછી ડેલ્ટા E બરાબર HV કરશું બરાબર એની અંદરથી આપણને V શોધવાનું કીધું છે તો એની અંદરથી આપણને V મળી જશે અને પછી આપણે શું શોધવાનું કીધું છે ફાઇનલ ઇલેક્ટ્રોનની ઊર્જા આપેલી છે તરંગ લંબાઈ લેમ્બડા શોધવાની કીધી છે અને લેમ્બડા આપણને ત્યાં મળી જશે ક્લિયર એ દાખલો હું ગણાવતો નથી એકદમ ઇઝી છે આ અહીંયા ગણ્યો તો એના બેઝ પર તમારે જાતે ક્લિયર કરી દેવાનું છે ક્લિયર હવે સીધો 19મા દાખલા તરફ જઉં છું બરાબર તો હાઇડ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન ઉર્જા બરાબર એકદમ ઇઝી દાખલો છે હવે એક એક સ્ટેપના નાના નાના દાખલા બધા ચાલુ થયા છે હાઇડ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન ઉર્જા EN બરાબર સૂત્ર એક આપેલું છે આપણને EN બરાબર માઇનસ 2.18 ગુણ્યા 10^-18 ભાગ્યા n² × જૂલ તરીકે દર્શાવી શકાય છે આવું આપણને રકમમાં આપેલું છે બરાબર હાઇડ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન ઉર્જા માઇનસ 2.18 × 10^-18 અપોન n² જૂલ વડે દર્શાવી શકાય છે n બરાબર 2 કક્ષામાંથી કઈ કક્ષા n બરાબર 2 કક્ષામાંથી ઇલેક્ટ્રોનને સંપૂર્ણપણે નાબૂદ દૂર કરવા માટે કેટલી ઊર્જા જોઈશે બરાબર અને સેન્ટીમીટરમાં શોધવાની આપણને કીધી છે કયા એકમમાં સેન્ટીમીટર ક્લિયર છે તો ધ્યાન આપજો આપણે થોડોક દાખલો ગણી જોઈએ ક્લિયર છે તો આપણે તમને અહીંયા n બરાબર 2 થી શરૂઆત કરવાની કીધી છે n બરાબર 2 થી પણ ક્યાં સુધી લઈ જવાનું એવું કીધું નથી એટલે આપણે ધારી લેવાનું છે કે ડેલ્ટા E બરાબર E ઇન્ફિનિટિવ માઇનસ ઇન્ફિનિટિવ એટલે શું અનંત બરાબર માઇનસ ક્લિયર છે તો ઇન્ફિનિટિવનો મતલબ શું થાય કેટલું મૂલ્ય હશે 0 માઇનસ E2 એટલે આ સૂત્ર અંદર કિંમત મૂકીએ માઇનસ 2.18 × 10^-18 ભાગ્યા n² એન બરાબર આપણે શું લીધું છે 2 તો ડાયરેક્ટ આપણે 4 લખી દઈએ ક્લિયર ઇન્ટુ માઇનસ 2.18 × તો આનું તમે સાદું રૂપ આપશો તો તમને મૂલ્ય મળે છે 0.545 0.545 × 10^-18 બરાબર આનો સીધો ભાગાકાર કરવાનો છે પણ અહીંયા આપણે એને વૈજ્ઞાનિક સાંકેતિક પદ્ધતિ અનુસાર ફેરવશું 5.45 × 10^-19 બરાબર અને એકમ જૂલ પ્રતિ ક્લિયર તો આપણે ડેલ્ટા E તો મેળવી પણ આપણે ડેલ્ટા E શોધવાનું નથી આપણને શોધવાની શું કીધી છે તરંગ લંબાઈ અને એ પણ કયા એકમમાં સેન્ટીમીટરમાં તો આપણું આવું સૂત્ર છે ડેલ્ટા E બરાબર hc/λ શોધવાનું શું કીધું છે λ તો આપણે સૂત્રને થોડુંક રીઅરેન્જ કરીએ લેમ્બડા બરાબર hc/ΔE બરાબર h 6.626 × 10^-34 સી 3 × 10^8 ભાગ્યા ડેલ્ટા E 5.45 × 10^-19 ક્લિયર તો માઇનસ 34
ઓગણીસ ને આઠ અહીંયા માઇનસ છે, ઉપર જશે એટલે પ્લસ થશે, એટલે વીસ ને સત્યાવીસ માઇનસ ચોત્રીસ પ્લસ સત્યાવીસ, ક્લિયર છે? તો તમે આનું સાદુરૂપ આપશો ત્યારે તમને મૂલ્ય મળે છે, ઓકે, તો ત્યારે તમને મૂલ્ય મળે છે 3.647 ગુણ્યા 10^-7, 3.647 ગુણ્યા 10^-7, 10^-7, પણ એકમ કયો હશે? આપણને સામે શોધવાનું કીધું છે સેન્ટીમીટરમાં, 3.64 ગુણ્યા 10^-5 સેન્ટીમીટર, એટલે સેન્ટીમીટર 10^-2 વડે, ક્લિયર છે? ચલો 19મો દાખલો જોઈ લીધો, હવે એવો ને એવો આપણે 20મો દાખલો જોઈએ, એકદમ ઇઝી દાખલો, એક સ્ટેપનો દાખલો છે, બરાબર ધ્યાન આપજો. શું કીધું છે આપણને? 2.05 મીટર સેકન્ડ ઇન્વર્સ, બરાબર. તો વેગ આપેલો વી બરાબર કેટલો આપેલો છે? 2.05 ગુણ્યા 10^7 મીટર સેકન્ડ ઇન્વર્સ ના વેગથી ઘૂમતા ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ લેમડા શોધો. તો યાદ કરો આપણો ભાઈબંધ ધ બ્રોગલી, તો ધ બ્રોગલીના નિયમ અનુસાર શું સૂત્ર હતું? લેમડા બરાબર એચ અપોન એમવી, બરાબર. એચ જાણો છો? હા, 6.626. ચાલો હું થોડુંક લખું, નહીં તો વળી ગયો. 6.626 10^-34 ભાગ્યા એમ, 9.1 × 10^-31 ગુણ્યા વેગ 2.05 બરાબર. તો આનું તમે સાદું રૂપ આપો છો ત્યારે તમને મૂલ્ય મળે છે 0.10^-34 છે, આ 31 છે, 31 ઉપર જશે એટલે પ્લસ થશે, બીજી 7 છે એટલે એ પણ ઉપર જશે એટલે માઇનસ થશે. તો ટોટલ તમે કરશો 10^-10 તમને મળે છે, બરાબર. અને વૈજ્ઞાનિક સાંકેતિક પદ્ધતિ 3.55 × 10^11 મીટર, 10^-11 મીટર, ક્લિયર છે? ચાલો બે દાખલા લખી નાખો. જો ઇલેક્ટ્રોનનું દળ આપેલું છે આપણને એમ, કેટલું આપેલું છે? 9.1 × 10^-31 કિલોગ્રામ. તો તેની ગતિ ઉર્જા આપેલી, શું આપેલું છે? ગતિ ઉર્જા કેટલી આપેલી છે? 3.0 × 10^-25 જૂલ. તો લેમડા તરંગ લંબાઈ શોધો, તરંગ લંબાઈ. તો આપણે કાઇનેટિક એનર્જી ગતિ ઉર્જાનું સૂત્ર એક જાણીએ છીએ, બરાબર. આવું એક સૂત્ર હતું, KE એટલે કાઇનેટિક એનર્જી ગતિ ઉર્જા 1/2 mv² બરાબર. મારે આ સૂત્રની અંદર લેમડા બરાબર એચ અપોન એમવી વાપરવું છે, એની અંદર પહેલાં વી શોધવું પડશે, પણ ગતિ ઉર્જામાંથી વી અહીંયા મળશે, બરાબર. ટૂંકમાં ડાયરેક્ટ હું વી સ્ક્વેરને સૂત્રનો કરતા બનાવ તો 2KE તો 2 × ગતિ ઉર્જા ભાગ્યા એમ, એમ એટલે શું? દળ, બરાબર. ઇલેક્ટ્રોનનું દળ અને વી કર નાખું તો વધુ થઈ જશે 2 × ગતિ ઉર્જા ભાગ્યા એમ, ક્લિયર છે? એ ઉપરથી તમને વી મળશે, શું મળશે? વી. અને વી ઉપરની કિંમત તમે આની અંદર મૂકી દેશો. એચ જાણો છો 6.626 × 10^-34, એમ જાણો છો દળ, અને આ પણ જાણો છો વી. વી તમે અહીંયાથી મેળવી દીધો છે, એ તમારે વીની કિંમત આની અંદર મૂકવાની છે, એટલે જવાબ તમને અહીંયા તરંગ લંબાઈ મળી જશે, ક્લિયર છે? તો આપણે અહીંયા આજનું વિડીયો લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ, ક્લિયર છે? હવે 22મા દાખલાથી નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે મળશું. તો અત્યાર સુધી ચાલેલા જે દાખલામાં થોડું ઘણું કન્ફ્યુઝન હોય તો મારા નંબર ઉપર પૂછી લેજો, બાકી ફટાફટ બધાએ ફરજિયાત
ચોપડામાં લખી અને તૈયાર કરવાના છે, ક્લિયર છે? પછી આપણે તરત એક ટેસ્ટનું આયોજન કરશું, ક્લિયર? થોડાક દાખલા લાંબા છે, લગભગ 67 જેટલા દાખલા છે. આપણે કેટલા સુધી પહોંચ્યા? હજુ 41-42 જેવા બાકી, ક્લિયર? તો આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોતા રહીશું, ક્લિયર? હવે આ લેક્ચરમાં થોડા ગણવા હતા, પણ પછી થોડુંક મોટું થઈ જાય એટલે થોડું કન્ફ્યુઝન મળે, એટલે આપણે શું કરશું કે ઘણું મોટું કરવા માગતા નથી, ક્લિયર? તો થેન્ક યુ વેરી મચ.